રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરે ગણેશ મહોત્સવને લઈને સુખદ સમાધાન થયું છે। બાલાજી મંદિર સંકુલમાં શ્રીજીની વિધિવત પધરામણી થશે અને ગજાનંદ ધામ ગણેશ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે। સ્વામિનારાયણ સંસ્થા અને ગણેશ આયોજકો વચ્ચે સનાતન ધર્મ માટે તમામ મતભેદ ભૂલાવી દેવાયાનું જાહેર કરાયું છે। આ સુખદ સમાધાન માટે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા કરવામાં આવેલા પ્રયાસને કારણે ઘીના ઠામમાં ઘી પડ્યું છે। ગયા વર્ષે પણ ગણેશ મહોત્સવ કર્યો તો આ લોકોએ ગજાનંદ ધામ ભરાઈ અને સંતોએ આરતી ઉતારી હતી, પણ આ થોડુંક નવા મંદિરના અરજીઓ હાથી ખોટી થઈ અને થોડાક ડિસ્પ્યુટ હતા, એટલા માટે થોડોક ટાઈમ આ સંતોને મેં સમજાવ્યા કે ભાઈ આ બધું વ્યવસ્થિત પૂરો કરો અને બંને સારું કામ કરો છો, બંને ધર્મનું કામ કરો છો, રાજકોટના લોકોની બાલાજી મંદિરમાં જે આસ્થા છે એ ઘટે નહીં અને ખોટા વાદ વિવાદ ઊભા ન થાય અને ગણેશ ઉત્સવ સાથે રહીને કરીએ, જે રીતે કરવે આ લોકો ઈચ્છા પડે એમ કરવા દઈએ। એટલે સંતોએ કીધું છે કે તમે જે કાંઈ નક્કી કરો, રાજકોટ આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી, રાજકોટના પોલીસ કમિશનર પણ ઈચ્છતા હતા કે સારી રીતે આ બધું પતી જાય, રાજકોટના કલેક્ટરથી માંડી બધા લોકો વિજયભાઈ રૂપાણી પણ એમ ઈચ્છતા હતા કે આ લોકો ગણેશ ઉત્સવ કરે અને સારી રીતે સમાધાન થાય। એટલે હું મધ્યસ્થી તરીકે આવી અને મેં સંતોને કીધું કે ભાઈ આપણે પૂરું કરવું જોઈએ, રાજકોટની જનતાની, રાજકોટના મીડિયાની, બધા જની ઈચ્છા હતી કે અહીંયા સારી રીતે આ સમાધાન થાય। કઈ જગ્યાએ કરવા દેવામાં? બસ અહીંયા આપણે ઊભા છીએ ત્યાં જ આમાં વિવાદ તો એક જગ્યા બાબત નો થતો। આ સંતો 12 વર્ષથી આ સ્વામિનારાયણ મંદિરમાં કોઈ પણ સંતો આવે એ લોકો જ અમારા ડોમ ઉપર આરતી, મધ્યસ્થ મૂળ આરતી એ લોકો જ ઉતારે। અમે કોઈ પણ આયોજકો, મહેમાનો, મુખ્યમંત્રી કોઈ પણ ડોમ ઉપર અમે લોકો પેલાઈ જતા નહીં, આજેય નહીં જાય, અને આજે પણ અમે બ્રાહ્મણો, વિદ્વાનો, સંતોના દ્વારા જ આરતી ઉતરાવશું। એ સિવાય અહીંયા કોઈ વિવાદનું પ્રશ્ન એક જગ્યા એકાબીજાની કે પાછળ કરો કે અહીંયા કરો એ જ હતો, બાકી અમારી બધાની સનાતન ધર્મ લોકોની એક જ વિચારધારા હતી કે આપણે બધાએ સાથે રહી અને આ ઉત્સવ, જન્માષ્ટમી હોય, હનુમાન જયંતી હોય, બધા ઉત્સવ સાથે રહીને ઉજવવા અને વિશ્વ હિન્દુ પરિષદ, RSS, આજે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારા, દરેક સાંસદો, શહેર પ્રમુખ, અમારા પૂજ્ય વડીલ રઘુવંશી સમાજના કિરીટ કાકા, કમિશનર, પોલીસ કમિશનર શ્રી, બધાએ આની પાછળ પોઝિટિવ, સૌથી વધારે આ જીવન ઋણી હું બધા મીડિયા લોકોનો આ જીવન ઋણી રહીશ અને કાયમ અમને ભગવાન શક્તિ અને ભક્તિ આપે, સારા કાર્ય અમે કરી એવી અમારે શક્તિ અને ભક્તિ અને સાધુ સંતોને આશીર્વાદ જોઈએ છે। અમારી જે જગ્યાએ માંગણી હતી એ જગ્યાએ જ અમે લોકો કરશું, પણ અમે આજ સુધી કોઈને અડચણરૂપ થયા નહીં અને અમે આજ સુધી કોઈને અડચણરૂપ થશે નહીં એવી બાંયધરી આપું છું।